કેમ છો મિત્રો? આશા કરું છું કે બધા સ્વસ્થ હશો. તો આપણે આપણો સબ્જેક્ટ જે છે, બરાબર, માઇક્રો કંટ્રોલર, એની અંદર આપણું યુનિટ 1 જે છે એ ચાલે છે, બરાબર છે. એની અંદર આપણે અત્યાર સુધી આ બધી વસ્તુઓ જે છે જોઈ ગયા છીએ, બરાબર છે. અને છેલ્લે આપણે જે જોઈતું એ રેગ્યુલેટર્સ જોઈતું, બરાબર છે. ડીસી જનરેટર, બરાબર છે. ડીસી જનરેટરની અંદર જે વોલ્ટેજ રેગ્યુલેશન છે કેવી રીતે થાય છે એ આપણે છેલ્લે જોઈતું. આજે આપણે શું જોશું? કંટ્રોલ એક્શન્સ જોશું, બરાબર છે. કંટ્રોલ એક્શન્સ જોશું. હવે આ જોઈ ગયા છીએ, બરાબર. આપણે સર્વો મિકેનિઝમ જે છે ફરી પાછું થોડુંક ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સર્વો મિકેનિઝમનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે જે ભૌતિક વસ્તુઓ હોય છે, બરાબર, હાર્ડ સબસ્ટન્સીસ, લોડ, એની સ્થિતિને બદલવા માટે, એની પોઝિશન ચેન્જ કરવા માટેનો ઉપયોગ થાય છે. જેની અંદર આપણે આ બધા ઉદાહરણ જોયા હતા. ગન બેરલ પોઝિશન સિસ્ટમ જે છે આપણે એકદમ વ્યવસ્થિત સમજી હતી, બરાબર. આ એમ્પ્લિડાઇન પણ આપણે એકદમ વિસ્તારમાં જોયું હતું. પછી ઓટોમેટિક સેટેલાઇટ ટ્રેકિંગ પણ સર્વો મિકેનિઝમની અંદર જ આવે છે, બરાબર. પછી આપણે જોયું હતું આપણે રેગ્યુલેટર્સ, બરાબર. રેગ્યુલેટર્સ જે છે એ શું કંટ્રોલ કરે છે? તો કે ક્વોન્ટિટી, જે ભૌતિક જે રાશિ જે છે, બરાબર છે, ભૌતિક રાશિ એને કંટ્રોલ કરે છે. ટેમ્પરેચર, વોલ્ટેજ, પ્રેશર વગેરે. એની અંદર આપણે ડીસી જનરેટર, વોલ્ટેજ રેગ્યુલેટર જોયું હતું, બરાબર, કે કેવી રીતે આ વોલ્ટેજ જો ઘટે છે, બરાબર છે, કેવી રીતે વોલ્ટેજના ઘટાડાને આપણે રેગ્યુલેટરની મદદથી ઓવરકમ કરી શકીએ છીએ. એટલે કે સમજી લો કે લોડ વધી ગયો, બરાબર, જનરેટરના આઉટપુટ ટર્મિનલ ઉપર લોડ વધી ગયો, તો શું થશે? વોલ્ટેજ ડાઉન થશે, વોલ્ટેજ ઘટશે, બરાબર. વોલ્ટેજ ઘટશે એટલે જે અહીંયા ડિવિઝન છે, વોલ્ટેજ ડિવિઝન જે થાય છે બે રેઝિસ્ટન્સની મદદથી, બરાબર, તો અહીંયા ડિવિઝન પણ ઘટશે. વોલ્ટેજનું જે ડિવિઝન થાય છે એ પણ ઘટશે, એટલે આ VF પણ ઘટશે. હવે VR તો કોન્સ્ટન્ટ છે, બરાબર છે. VR તો કોન્સ્ટન્ટ છે, તો VR કોન્સ્ટન્ટ છે અને VF જે છે એ ઘટે છે, બરાબર. તો આ જે ડિફરન્સ છે, ડિફરન્સ એ તો વધશે જ, ઓબ્વિયસ છે. ડિફરન્સ વધશે એટલે શું થશે? બેઝ જે છે, બેઝ ફોરવર્ડ બાયસ છે એ વધશે, એટલે કરંટ વધશે, બેઝ કરંટ વધશે. બેઝ કરંટ વધશે એટલે આ કલેક્ટર કરંટ વધશે, બરાબર છે. IC વધશે. IC બીજું કંઈ નથી પણ શું છે? ફિલ્ડ કરંટ છે, બરાબર. ફિલ્ડ કરંટ વધશે એટલે ફ્લક્સ વધશે. જો અહીંયા લખેલું છે ફ્લક્સ વધશે, અને ફ્લક્સ વધશે તો છેવટે શું થશે? ટર્મિનલ વોલ્ટેજ ઓટોમેટિક વધી જશે, બરાબર. એટલે આખી જે છે ક્લોઝ લૂપ સિસ્ટમ છે, અને એ ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર જે આ VF છે એ બીજું કંઈ નહીં પણ ફીડબેક સિગ્નલ છે, બરાબર છે. ફીડબેક સિગ્નલની જેમ કામ કરે છે, બરાબર. તો આપણે જોયું હતું. હવે જોઈએ છીએ કંટ્રોલ મેથડ્સ. શરૂઆતમાં આપણે જોયું હતું કંટ્રોલ, આપણે જ્યારે આ સબ્જેક્ટ શરૂ કર્યો ત્યારે શરૂઆતમાં આપણે જોયું હતું કંટ્રોલ મેથડ્સ જોઈ હતી, બરાબર. કંટ્રોલ મેથડ્સ, બરાબર. કંટ્રોલ મેથડ્સ એટલે શું? તો કે કંટ્રોલર જે છે એના વડે આઉટપુટ જે છે એ આપણું ડિઝાયર્ડ મળે, એટલે કે આપણા ઈચ્છા પ્રમાણેનું આઉટપુટ મળે. તો એના માટે કંટ્રોલર વડે જે સિસ્ટમની અંદર ચેન્જ કરવામાં આવે છે, બરાબર છે, જે ફેરફાર કરવામાં આવે છે કંટ્રોલર વડે, બરાબર. અને ફેરફાર કરવા માટે જે જે પદ્ધતિઓનો એ ઉપયોગ કરે છે એ બીજું કંઈ નહીં પણ કંટ્રોલ મેથડ્સ છે, બરાબર છે. ઈચ્છિત આઉટપુટ મેળવવા માટે કંટ્રોલર સિસ્ટમની અંદર જે વિવિધ પદ્ધતિ વડે ફેરફાર કરે છે એ બીજું કંઈ નહીં પણ શું છે? કંટ્રોલ મેથડ્સ છે. તો કંટ્રોલ એક્શન્સ પણ તમે એ પ્રમાણે જ સમજી શકો છો. એટલે કંટ્રોલ એક્શન્સ ને કંટ્રોલ મેથડ, બરાબર, તમે સમજવા માટે ખાલી કહું છું કે એક જેવું જ છે એમ સમજો, બરાબર, કે અલગ અલગ કઈ કઈ પદ્ધતિઓ જે છે કંટ્રોલર અપનાવે છે આઉટપુટ ઈચ્છિત આપણને મળે એના માટે. તો એ જે છે આપણે સમજવાનું છે, બરાબર. તો એ શું છે તો આપણે જોઈએ. હવે કંટ્રોલ એક્શન્સનો પર્પઝ શું છે, હેતુ શું છે? તો કે ટુ કંટ્રોલ આઉટપુટ એઝ પર વેલ્યુ ઓર ડિઝાયર્ડ, બરાબર. મેં તમને શરૂઆતમાં જ કીધું કે આઉટપુટ મને ઈચ્છા પ્રમાણેનું ડિઝાયર્ડ મળે એના માટે જે પણ કંટ્રોલ કરવો પડે, બરાબર, જે પણ મારે ફેરફાર કરવો પડે સિસ્ટમની અંદર, બરાબર, તો એ ફેરફાર જે છે, બરાબર, એ કંટ્રોલ એક્શન્સ વડે કરવામાં આવે છે, બરાબર. કોના દ્વારા કરવામાં આવે છે? કંટ્રોલર વડે, બરાબર. કંટ્રોલર વડે એ કરવામાં આવે છે. કંટ્રોલર જે છે એ આ બધા ફેરફાર કરે છે. તો કંટ્રોલ એક્શનનો જે છે પર્પઝ એકદમ ક્લિયર છે. આઉટપુટ મને ડિઝાયર, ઈચ્છા પ્રમાણેનું મળવું જોઈએ, તો એના માટે જે છે એ કંટ્રોલ એક્શન્સની જરૂરિયાત છે. હવે કહેવામાં શું આવે છે? તો કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ઇનપુટ જે કંટ્રોલરને આપવામાં આવે છે એ ફીડબેક પ્રમાણે
બદલતું હોય છે, બરાબર? એ આપણે સમજી શકીએ છીએ, બરાબર છે? કે જે કંટ્રોલર જે છે, બરાબર, આ સી જે કંટ્રોલર છે એને જે ઇનપુટ આપવામાં આવે છે, બરાબર. અહીંયા આપણે જોયું તો એક સમિંગ પોઈન્ટ છે. સમિંગ પોઈન્ટ એટલે શું? તો કે જે આ ફીડબેક સિગ્નલ અને ઇનપુટ સિગ્નલ, બરાબર છે, એ બે ભેગા થાય, બરાબર. ફીડબેક સિગ્નલ અને ઇનપુટ સિગ્નલ જે ભેગા થાય, સમિંગ પોઈન્ટ કહેવાય. તો કંટ્રોલરને જે ઇનપુટ મળે છે, બરાબર, એ કોના પ્રમાણે ફેરફાર, એ કોના પ્રમાણે બદલ્યા રાખે છે, કોના પ્રમાણે વેરી થાય છે, વેરી થવું એટલે બદલવું, તો એ ફીડબેક પ્રમાણે બદલે છે, બરાબર. ઇનપુટ તો શું છે? ફિક્સ છે, બરાબર. ઇનપુટ તો ફિક્સ છે, બરાબર. એસીની વાત કરું તો એસીમાં આપણે 25 ડિગ્રીનું તાપમાન ફિક્સ કરી નાખ્યું તો એ ફિક્સ જ છે, બરાબર. તો હવે કંટ્રોલરને જે ઇનપુટ મળે છે એ કોના પ્રમાણે બદલશે? તો કે ફીડબેક જે પ્રમાણે બદલશે ને એ પ્રમાણે કંટ્રોલરને મળતું ઇનપુટ પણ બદલશે. એ આપણે સમજ્યું છે, બરાબર, વ્યવસ્થિત સમજ્યું છે. તો હવે આ પ્રમાણે કંટ્રોલરને જે પ્રમાણે ઇનપુટ મળે છે એ પ્રમાણે કંટ્રોલર શું કરશે? તો કે કંટ્રોલ એક્શન્સ લેશે, બરાબર. કંટ્રોલ એક્શન્સ લેશે. હવે આ કંટ્રોલ એક્શન્સ કેટલા પ્રકારના છે? 7 પ્રકારના છે. કયા કયા? તો કે જો અહીંયા આપણે લિસ્ટ એનું બનાવ્યું છે. ઓન ઓફ કંટ્રોલ, પ્રપોઝનલ, ડેરિવેટિવ, ઇન્ટિગ્રલ, પ્રપોઝનલ ડેરિવેટિવ એટલે કે આ 2 અને 3 ભેગું, પ્રપોઝનલ ઇન્ટિગ્રલ એટલે કે 2 અને 4 ભેગું, અને પ્રપોઝનલ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ એટલે કે આ 3 એ 3 ભેગું, બરાબર છે. તો હવે તમને એમ થશે કે ભાઈ આ પ્રપોઝનલ ડેરિવેટિવ અને ઇન્ટિગ્રલ છે તો પછી આ બે ભેગું કરવાની જરૂર શું પડી, બરાબર. અહીંયા તો 3 એ 3 ભેગા કરી નાખ્યા છે 7મી પદ્ધતિમાં. તો એ આપણે જોશું શા માટે 3એ 3ને ભેગા કરવામાં આવ્યા છે. સૌથી પહેલો જે કંટ્રોલ છે એ શું છે? ઓન ઓફ કંટ્રોલ, બરાબર. સૌથી પહેલો જે છે એ શું છે? ઓન ઓફ કંટ્રોલ છે. હવે સિમ્પલેસ્ટ કંટ્રોલ છે, બરાબર. શા માટે સિમ્પલેસ્ટ છે? કારણ કે એની અંદર બે જ સ્ટેટ્સ છે, બરાબર છે. સ્ટેટ્સ એટલે બે જ સ્થિતિ, બરાબર. કોઈ પણ સિસ્ટમ છે એની બે જ સ્થિતિ છે, કાં તો ઓન કાં તો ઓફ, બરાબર. વધઘટ નહીં, શું? ઓન અને ઓફ. જેમ કે ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયર્ન, બરાબર, કે જેની અંદર આપણે એક ટેમ્પરેચર સેટ કરી દઈએ. જનરલી ટેમ્પરેચર સેટ નથી કરવાનું હોતું ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયર્નમાં. એની અંદર તમે જે કપડાનો પ્રકાર છે, બરાબર છે, કપડાનો પ્રકાર જે છે એ તમારે સિલેક્ટ કરવાનો હોય છે, બરાબર. તો એ પ્રમાણે જે છે ઇલેક્ટ્રિક આયર્ન ગરમ થશે, બરાબર. અને સમજી લો કોઈ કપડાનો પ્રકાર છે તો એ કપડાના પ્રકારને મેક્સિમમ હીટ જોઈએ છે 70 ડિગ્રીની, બરાબર. તો 70 ડિગ્રી સુધી પહોંચી જશે ઇલેક્ટ્રિક આયરનું ટેમ્પરેચર, એટલે ઇલેક્ટ્રિક આયર્ન ઓટોમેટિક શું થઈ જશે? ઓફ થઈ જશે, બરાબર. પછી રેફ્રિજરેટર છે તો એની અંદર તમે કંઈક તમે નક્કી કરો એ પ્રમાણેનું ટેમ્પરેચર જે છે, સમજી લો કે -5 ડિગ્રી, બરાબર છે. તો -5 ડિગ્રી સુધી અંદર ટેમ્પરેચર પહોંચી જાય, ધારો કે, બરાબર, તો રેફ્રિજરેટર ઓટોમેટિક શું થઈ જાય? ઓફ થઈ જાય. તો અને જો કદાચ વધી જાય, બરાબર, આનાથી સમજી લો ટેમ્પરેચર વધીને 10 ડિગ્રી થઈ ગયું, બરાબર, અને આ ડિગ્રીએ ફ્રીજ ચાલુ થાય એવી રીતની સેટિંગ છે, તો અહીંયા ઓટોમેટિક ચાલુ થઈ જશે 10 ડિગ્રીએ, અને 5 ડિગ્રી માઇનસ પહોંચી જશે એટલે ઓટોમેટિક બંધ થઈ જશે. એટલે ઓન અને ઓફ સિવાયની બીજી ત્રીજી કોઈ સ્ટેટ જ નથી, ત્રીજી કોઈ સ્થિતિ જ નથી, બરાબર. તો આ જે છે સિમ્પલેસ્ટ છે, ઓન અને ઓફ, ઓન ઓફ કંટ્રોલ એકદમ સિમ્પલેસ્ટ છે. અહીંયા વધઘટનો કોઈ પ્રશ્ન જ નથી, સીધું ઓન કાં તો ઓફ, બરાબર, આ બે જ. તો આ પહેલી પદ્ધતિ હતી, નંબર 1. પછી આવે છે પ્રપોઝનલ કંટ્રોલ, એટલે કે પ્રમાણ, જેને કહેવાય ને પ્રપોઝનલ એટલે સમપ્રમાણમાં, સમપ્રમાણમાં. સમપ્રમાણનો અર્થ શું છે? જો અહીંયા જોયો, અહીંયા જે કંટ્રોલ એક્શન જે છે ને એ એરર સિગ્નલના સમપ્રમાણમાં હોય છે, એટલે કે જે પ્રમાણેનું અહીંયા એરર સિગ્નલ તમને મળશે ને એ પ્રમાણે જે કંટ્રોલર છે, બરાબર છે, જે કંટ્રોલર છે એ આઉટપુટ આપશે. એટલે કે જો એરર સિગ્નલ વધારે હશે ને તો આઉટપુટ પણ કંટ્રોલર વધારે આપશે. જો એરર સિગ્નલ જે છે ઓછું હશે તો કંટ્રોલર જે છે આઉટપુટ ઓછું આપશે, બરાબર છે. તો આ જે છે એ એકદમ સિમ્પલ છે. પ્રપોઝનલ એટલે કે સમપ્રમાણમાં એરર જે છે એ જેટલી વધારે એટલું જ કંટ્રોલ એક્શન, બરાબર, સી એ લખું છું, કંટ્રોલ એક્શન વધારે. જો એરર ઓછી, બરાબર, તો કંટ્રોલ એક્શન પણ ઓછી. એકચ્યુઅલી આ જે છે મેં ઊંધું લખી નાખ્યું છે, બરાબર છે. ખરેખર આમ આવે કે કંટ્રોલ એક્શન જે છે, કંટ્રોલ એક્શન, બરાબર, એસી માટે એક્શન લખું છું, કંટ્રોલનો સી એક્શન, એ એરરના સમપ્રમાણમાં છે. એટલે કે જો એરર વધુ હશે ને તો કંટ્રોલ એક્શન પણ વધારે. એટલે કે કંટ્રોલ એક્શન વધારે એટલે શું? તો કે આ જે કંટ્રોલરનો જે આઉટપુટ છે એ વધારે, બરાબર, એમ સમજવાનું છે. અને જો એરર ઓછી તો કંટ્રોલ એક્શનનો જે આઉટપુટ છે એ પણ ઓછો, એટલે સમપ્રમાણમાં. જે પ્રમાણે એરર બદલશે, એરર સિગ્નલ, એ પ્રમાણે કંટ્રોલ એક્શન બદલશે. અને એરર સિગ્નલ શું છે?
याद करो एरर सिग्नल शू है, तो के रेफरन्स सिग्नल एट्ले कि इनपुट सिग्नल माइनस फीडबेक सिग्नल, बराबर है। एट्ले कि इनपुट सिग्नल और फीडबेक सिग्नल तफावत है ये शू है एरर सिग्नल है, बराबर। तो आ खास ध्यान रखा। हवे प्रपोजनल कंट्रोल की कैरेक्टरिस्टिक केवी होय छे, एटले के जे आपणे जेने कहीए ने कैरेक्टरिस्टिक एटले के आउटपुट अने समय साथेनो जे ग्राफ छे ए कैरेक्टरिस्टिक केवी हशे, तो के जुओ अहींया जे छे ने ए आउटपुट जे छे ने ए केवो मळे छे, फास्ट मळे छे। समय साथे तमने आउटपुट जे छे ने ए फास्ट मळशे, पण तमे जोशो ने तो जेम जेम समझी लो कि जेम आउटपुट एक वक्त स्थिर थई जशे तो तमने शुं मळशे, अहींया एक स्टेडी स्टेट एरर मळशे, बराबर है। एट्ले कि जे आज डॉटेड लाइन है ना, डेस लीटी है, डेस करेली जे लीटी है ए शू है, तो कि एक्चुअल तमे एम कही सको कि ट्रू वेल्यू, समझवा माटे कहूँ छूँ ट्रू वेल्यू समझी लो, बराबर। एट्ले कि जे खरेखर आपणने जोईए छे मारी डिझायर्ड वेल्यू है, अहींया डॉटेड लाइन जे छे ए शू है, तो कि ए मारी डिझायर्ड वेल्यू है, एट्ले कि ट्रू वेल्यू समझी लो कि आटलू तो मने जोईशे ज, बराबर। अने आजे आ आजे छेवटे जे आ ग्राफ जे स्थिर थाय छे ज्यां ए शू छे, तो कि समझवा माटे तमे कहो ए शू छे मेजर्ड वेल्यू छे, एटले मने आटली मळी छे, खरेखर मने जोईए छे आ डॉटेड लाइन जेटली, सॉरी डॉटेड नहीं पण आ डेश लाइन करेली छे एटली मने जोईए छे आउटपुट में, पण मने मळी केटली, तो कि आ ग्राफ ज्यां स्थिर थयो ने त्यां एटली मळी। तो आ बे वच्चेनो जे डिफरन्स जे छे ए शू मळ्यो मने, एरर मळी, बराबर। एने शू कहेवाय, ए एरर ने शू कहेवाय, स्टेडी स्टेट एरर, बराबर। ए जे एरर जे छे एने शू कहेवाशे, स्टेडी स्टेट एरर कहेवाशे। एटले के प्रपोजनल कंट्रोलनी अंदर मने स्टेडी स्टेट एरर मळे छे, बराबर। हवे आ जे कैरेक्टरिस्टिक हमेशा याद रखजो, आ जे कैरेक्टरिस्टिक छे कंट्रोल जे छे प्रपोजनल कंट्रोल, तमे आगळ जोशो, बराबर। आ डेरिवेटिव कंट्रोल छे तो एनी पण कैरेक्टरिस्टिक छे, कोनाथी कोना विरुद्ध छे, एटले के आउटपुट वर्सेस टाइम, बराबर। आउटपुट वर्सेस टाइम जे छे आ कैरेक्टरिस्टिक छे, दरेकमां ए ज छे। जो તમે આ ઇન્ટિગ્રલ કંટ્રોલ જોશો તો આઉટપુટ વર્સિસ ટાઈમ છે, પ્રપોઝનલ અને ડેરિવેટિવ જે છે બેનો મિક્સ જોશો તો એની અંદર પણ આઉટપુટ વર્સિસ ટાઈમની છે, એટલે હંમેશા યાદ રાખજો કંટ્રોલ એક્શન્સની અંદર જે આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ છે એ હંમેશા આઉટપુટ વર્સિસ ટાઈમની જોઈએ છે, બરાબર છે। આઉટપુટ વર્સિસ ટાઈમની જોઈએ છે, તો પ્રપોઝનલ કંટ્રોલમાં શું છે, એના એડવાન્ટેજ શું છે, તો કે સિસ્ટમ તો સિમ્પલ છે, ઓસિલેશન્સ નથી। ઓસિલેશન્સ એટલે શું, તો કે આવી રીતનું આપણને આઉટપુટ નથી મળતું, કેવી રીતનું, તો કે જો આવી રીતનું આઉટપુટ મને નથી મળતું, જેમ કે આમ શરૂઆતમાં વધ્યું પછી આવી રીતના ઓસિલેશન્સ થાય છે, બરાબર। તો એવી રીતનું આઉટપુટ નથી, બરાબર, સિમ્પલ સિસ્ટમ છે અને આઉટપુટ જે છે એ એકદમ આઉટપુટ પણ સિમ્પલ છે, બરાબર છે। અહીંયા મને આઉટપુટ કેવું મળે છે, ફાસ્ટ મળે છે, એકદમ જો એકદમ ફાસ્ટ મળે છે, તમને ખબર હવે ફાસ્ટ હમણાં ખબર નહીં પડે, કેમ ખબર પડે, જ્યારે તમે સરખાવશો ને એને આ ઇન્ટિગ્રલ કંટ્રોલ સિસ્ટમ સાથે ત્યારે ખબર પડશે। જો અહીંયા આપણને પ્રપોઝનલમાં કેવી રીતનું મળે છે, આવી રીતનું મળે છે, બરાબર। પ્રપોઝનલમાં તમને આવી રીતનું મળે છે, ગ્રાફ આવી રીતનું મળે છે, આઉટપુટ વર્સિસ ટાઈમનો ગ્રાફ કેવો મળે છે, આ પ્રપોઝનલ માટે છે અને આ ઇન્ટિગ્રલ માટે છે। ઇન્ટિગ્રલનું આપણે આગળ આવશું જોશું, પણ જો અહીંયા આઉટપુટ કેવો છે, ધીમે 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 વધે છે સમયની સાથે, જ્યારે અહીંયા પ્રપોઝનલમાં એકદમ ફટાફટ વધી જાય છે, બરાબર છે। તો આ વસ્તુ છે, બરાબર। તો અહીંયા સમજવાનું છે કે જે પ્રપોઝનલ કંટ્રોલ છે, બરાબર, પ્રપોઝનલ કંટ્રોલ સિસ્ટમ જે છે એનામાં રિસ્પોન્સ આપણને કેવો મળે છે, ફાસ્ટ મળે છે, બરાબર। અહીંયા લખેલું છે જો ફાસ્ટ રિસ્પોન્સ મળે છે, નો ઓસિલેશન્સ, એટલે કે આવી રીતના જે દોલનો છે, બરાબર છે, આવી રીતના જે આઉટપુટની અંદર જે સમય સાથે જે દોલનો થાય છે એ દોલનો નથી, દોલન, બરાબર। આપણે ઓસિલેશનને શું કહીએ છીએ, દોલન, બરાબર। તો એવું નથી, ફાસ્ટ છે, કમ્પોનન્ટની ઓછી જરૂર પડે, શા માટે, તો કે સિમ્પલ સિસ્ટમ હોય તો ઓબ્વિયસ છે કે કમ્પોનન્ટ જે છે ઓછા જ જરૂર પડશે, અને સિસ્ટમ સ્ટેબલ છે। સ્ટેબલ સિસ્ટમ એટલે શું, તો કે સમજો, સ્ટેબલ સિસ્ટમ એટલે એવી એવું સ્ટેબલ સિસ્ટમ એટલે એવી સિસ્ટમ કે જેનું આઉટપુટ જે છે ને એ સમય સાથે બદલ્યા નથી કરતું, બરાબર। એટલે શરૂઆત જે છે, બરાબર, શરૂઆતનો જે શરૂઆતનો થોડોક સમય તમે જવા દો, બરાબર, પછી જે છે એ આઉટપુટ જે છે કેવું થઈ જાય છે, એકદમ સ્થિર થઈ જાય છે, બરાબર। આઉટપુટ કેવું થઈ જાય છે, સ્થિર થઈ જાય છે, શરૂઆતનો થોડો તમે ટ્રાન્ઝિયન્ટ પીરિયડ જવા દો, પછી જે સ્ટેબલ પીરિયડ આવે છે, બરાબર, એની અંદર જે છે તમે તમને જોવા મળે છે કે જે આઉટપુટ જે છે કેવું છે, એકદમ સ્થિર છે, એટલે સિસ્ટમ કેવી છે, સ્ટેબલ છે, હા। પણ એની અંદર ડિસએડવાન્ટેજ શું છે, તો કે તમને અહીંયા શું મળે છે, જોવા મળે છે, સ્ટેડી સ્ટેટ એરર, એટલે કે સિસ્ટમ જે છે સ્ટેબલ થઈ જાય, એટલે કે આઉટપુટ એક વખત સ્થિર થઈ જાય પછી તમને જે આઉટપુટ એક વખત સ્થિર થઈ ગયા પછી તમને જે વેલ્યુ મળે છે આઉટપુટમાં, બરાબર, એ કેવી મળે છે, તો કે ટ્રુ વેલ્યુ, એટલે કે તમને જે ઈચ્છા છે એ પ્રમાણેની નથી મળતી, પણ એનાથી થોડી ઓછી મળે છે, બરાબર છે, એનાથી થોડી
બરાબર, અહીંયા જો જો જાઓ તો તમને અહીંયાથી થોડી ઓછી મળે છે, એટલે એ એરર જે છે સ્ટેડી સ્ટેટ એરર એ થોડી અહીંયા તમને દેખાય છે. બરાબર, પછી આવે છે ડેરિવેટિવ કંટ્રોલ. બરાબર છે, પછી આવે છે ડેરિવેટિવ કંટ્રોલ. હવે ડેરિવેટિવ કંટ્રોલની અંદર શું છે, તો અહીંનું જે કંટ્રોલ એક્શન, ખાલી એટલું યાદ રાખો તમે બરાબર, કે અહીંનું જે કંટ્રોલ એક્શન છે એ એરર સિગ્નલના ટાઈમ ડેરિવેટિવના સમપ્રમાણમાં છે. બરાબર, અહીંની જે કંટ્રોલ એક્શન, એટલે જો હું એવી રીતના લખું તો કે કંટ્રોલ એક્શન, બરાબર, કંટ્રોલ એક્શન જે છે એ કોના સમપ્રમાણમાં છે, તો કે એરર સિગ્નલ છે. બરાબર, અહીંયા ઈ ઓફ ટી લખું છું, એનો મતલબ શું, તો કે જે એરર સિગ્નલ છે એ સમયનું વિધેય છે. બરાબર, તમે આ જ્યારે ફર્સ્ટ ઇયરમાં હશો બરાબર ત્યારે શીખ્યા હશો ગણિતની અંદર સમયનું વિધેય. બરાબર, તો એરર સિગ્નલના કોના સમપ્રમાણમાં હોય છે, તો કે ટાઈમ ડેરિવેટિવ. બરાબર, આ ટાઈમ ડેરિવેટિવ જે છે એના સમપ્રમાણમાં હોય છે. બરાબર, તો સિમ્પલ યાદ રાખવાનું છે ડેરિવેટિવ કંટ્રોલમાં શું હોય છે, તો કે કંટ્રોલ એક્શન એ એરર સિગ્નલના ટાઈમ ડેરિવેટિવના સમપ્રમાણમાં હોય છે. તો હવે ટાઈમ ડેરિવેટિવના સમપ્રમાણમાં છે, તો અહીંયા કંઈક ડેરિવેટિવ કરવાવાળું, એટલે કે જે એરર સિગ્નલ છે એનું જે ડી બાય ડીટી, બરાબર, એટલે કે ડિફરન્શિએશન, બરાબર, વિકલન જેને કહીએ આપણે ગુજરાતીમાં, તો એરર સિગ્નલનું ડી બાય ડીટી એટલે કે ડિફરન્શિએશન કરવાવાળું કંઈક હોવું જોઈએ ને અહીંયા સર્કિટમાં. તો એરર સિગ્નલનું ડિફરન્શિએશન એટલે કે ડી બાય ડીટી કોણ કરશે, તો કે ડિફરન્શિએટર કરશે. બરાબર, એક જે છે, બરાબર, એક કોમ્પોનેન્ટ છે આપણા સિસ્ટમની અંદર જે આપણે રાખવો પડે. તો ડિફરન્શિએટર જે છે શું કરશે, તો કે એરર સિગ્નલનું ડિફરન્શિએશન કરશે, અને એ પછી આગળ કોને મળશે, કંટ્રોલરને મળશે. જી જે છે એ કંટ્રોલરને રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર, તો કંટ્રોલ એક્શન જે છે પછી એ પ્રમાણે કંટ્રોલર આગળ કરશે. બરાબર છે, તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે ડેરિવેટિવ કંટ્રોલમાં શું યાદ રાખવાનું છે, તો કે કંટ્રોલ એક્શન એ એરર સિગ્નલના ટાઈમ ડેરિવેટિવના સમપ્રમાણમાં હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો શું કહીએ, તો કે કંટ્રોલ એક્શન એ એરરની અંદર સમયની સાપેક્ષે જે ચેન્જ થાય છે, જે બદલાવ થાય છે એના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે, તો આને અલગ રીતે આપણે જો આમ લખું ને તો એવી રીતના લખી શકાય, બરાબર, કે કંટ્રોલ એક્શન જે છે, બરાબર, કંટ્રોલ એક્શન જે છે એ કોના સમપ્રમાણમાં છે, તો કે એરરની અંદર સમયની સાપેક્ષે જે ચેન્જ થાય છે, જે ફેરફાર થાય છે એના સમપ્રમાણમાં છે. બરાબર, તો આ યાદ રાખવાનું છે. હવે એની કેરેક્ટરિસ્ટિક કેવી હોય છે, બરાબર, આપણે જોયું કેરેક્ટરિસ્ટિક આઉટપુટ વર્સિસ ટાઈમ આપણે લઈએ છીએ સમજવા માટે. તો આની અંદર જોશો ને તો એકદમ ફાસ્ટ રિસ્પોન્સ છે, પણ ઓવરશૂટ પણ છે. ઓવરશૂટ એટલે શું, તો કે તમારી જે ઈચ્છિત વેલ્યુ છે, બરાબર, તમને જે આઉટપુટમાં જે ઈચ્છિત વેલ્યુ જે જોઈએ છે એનાથી એકદમ વધારે હાલ્યું જાય છે. બરાબર છે, આપણે ઓવરશૂટ એને કહીએ છીએ. બરાબર, ઓવરશૂટ એટલે શું, તો કે ફરી પાછો એક વખત હું સિમ્પલી સમજાવું છું, તો કે તમારી જે ઈચ્છિત વેલ્યુ છે, બરાબર, તમને આઉટપુટમાં જે ઈચ્છિત વેલ્યુ જોઈએ છે, એટલે કે આ જે ડેશ કરેલી જે લાઈન છે, બરાબર, એ ઈચ્છિત વેલ્યુ છે, આટલી તો મને જોઈએ છે. પણ ડેરિવેટિવ કંટ્રોલમાં શું થાય છે, તો કે આઉટપુટ જે છે ને એ શરૂઆતમાં એકદમ અચાનક વધી જાય છે, અને ફરી પાછું જે છે એ નીચે આવે છે અને ફરી પાછું વધે છે. બરાબર, તો જે ઉપર જાય છે આઉટપુટ એને આપણે શું કહીએ છીએ, ઓવરશૂટ કહીએ છીએ. ઓવરશૂટ, બરાબર, અને ફરી પાછું જે નીચે આવે છે એને શું કહીએ છીએ, આપણે અંડરશૂટ કહીએ છીએ. બરાબર, ઓવરશૂટ અને અંડરશૂટ, તો ડિફરન્ટ ડેરિવેટિવ જે કંટ્રોલ સિસ્ટમ છે, ડેરિવેટિવ કંટ્રોલ સિસ્ટમ, તો એની અંદર આ પ્રોબ્લેમ છે, એટલે કે ડિસએડવાન્ટેજ છે. શું છે, તો કે એની અંદર ઓવરશૂટ છે, એટલે કે જે મને આઉટપુટમાં જે ખરેખર જોઈએ છે વેલ્યુ એનાથી એકદમ અચાનક વધી જાય છે અને અચાનક ઘટી પણ જાય છે. બરાબર, તો અંડરશૂટ તો આપણે પ્રોબ્લેમ કદાચ ન કહીએ, પણ ઓવરશૂટ જે છે એ બહુ મોટી પ્રોબ્લેમ છે. કોની અંદર, આ ડેરિવેટિવ કંટ્રોલ સિસ્ટમની અંદર. બરાબર, અથવા તો આ ડેરિવેટિવ કંટ્રોલ એક્શન છે એની અંદર ઓવરશૂટ જે છે એ એના માટેનો ડિસએડવાન્ટેજ છે, જો અહીંયા લખેલું પણ છે. બરાબર, પછી શું કીધું છે, તો પહેલે તો આપણે એના એડવાન્ટેજીસ જોઈએ. બરાબર, હવે જો આની અંદર તમને શું લાગે છે કે સિસ્ટમ સ્ટેબલ છે, તો કે ના, ડેરિવેટિવ કંટ્રોલ એક્શનવાળી સિસ્ટમ જે છે એ સ્ટેબલ નથી. કારણ શું, તો કે તમે જોઈ શકો છો કે ઓવરશૂટ આવે છે, પછી અંડરશૂટ આવે છે, અને પછી આઉટપુટ જે છે એ આપણી ડિઝાયર્ડ વેલ્યુ કરતાં વધી જાય છે. વધીને ક્યાં જશે, તો કે આપણે કંઈ કહી શકતા નથી. બરાબર, વધીને ક્યાં જશે એ આપણે કહી શકતા નથી. બરાબર છે, કદાચ વધીને, બરાબર, અહીંયા આગળ સ્ટેબલ થઈ જાય, કદાચ વધી નીચે પણ આવી જાય એવી રીતના. બરાબર, બરાબર,
આમ આવી રીતના ઉપર પણ ચાલી જાય, તો કંઈ પણ થઈ શકે બરાબર. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા જે છે એ ડેરિવેટિવ કંટ્રોલ એક્શનવાળી જે સિસ્ટમ છે આપણી બરાબર, એનો રિસ્પોન્સ તો ફાસ્ટ છે બરાબર. જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, રિસ્પોન્સ તો જે છે એકદમ જેને કહેવાય ને એકદમ ફાસ્ટ છે બરાબર, પણ ઓવરશૂટની પણ પ્રોબ્લેમ અહીંયા છે બરાબર. ઓવરશૂટની પણ પ્રોબ્લેમ જે છે અહીંયા છે બરાબર. જો હું આની સાથે હું પ્રોપોર્શનલ કંટ્રોલની જો હું કેરેક્ટરિસ્ટિક દોરું તો એ આવી રીતની કંઈક થાય બરાબર, એ કંઈક આવી રીતની થશે બરાબર. આ જો તો પ્રોપોર્શનલ કરતાં તો રિસ્પોન્સ સારો છે, પણ એનો ઓવરશૂટ જે છે એ એક મોટી પ્રોબ્લેમ છે. એટલે કે આપણી આઉટપુટ જે જોઈએ છે એના કરતાં ઘણું વધારે ચાલ્યું જાય છે બરાબર. પછી શું છે તો કે સ્યુટેબલ ફોર ક્વાન્ટિટી વિચ ઇઝ ચેન્જ સ્યુટેબલ ફોર ક્વાન્ટિટી વિચ ચેન્જીસ રેપિડલી વિથ ટાઈમ બરાબર. એટલે કે આ પ્રકારની જે સિસ્ટમ છે અથવા તો કંટ્રોલ એક્શન છે કોના માટે સ્યુટેબલ છે, તો કે એવી ક્વાન્ટિટી માટે અથવા તો એવી ક્વાન્ટિટીના એરર સિગ્નલ માટે જે સમય સાથે બહુ ઝડપથી બદલે છે એના માટે આ સ્યુટેબલ છે, પણ સમયની સાથે જે ધીમે ધીમે બદલે છે ને એના માટે આ સ્યુટેબલ નથી બરાબર છે. તો આ આપણે ધ્યાન રાખવાનું છે. ડ્રિફ્ટની પણ પ્રોબ્લેમ આની અંદર છે. હવે ડ્રિફ્ટ શું છે તો કે આપણે ઈઆઈની અંદર જોઈ ગયા છે. ડ્રિફ્ટ એટલે શું તો કે આઉટપુટની અંદર અનડિઝાયરેબલ ચેન્જ. એટલે કે ઇનપુટ મારું ફિક્સ છે બરાબર છે, હું ડ્રિફ્ટ માટેની વાત કરું છું. ઇનપુટ જે છે ને એ મારું ફિક્સ છે, પણ આઉટપુટ જે છે ને એ બદલ્યા કરે છે બરાબર છે. એટલે કે આ ડ્રિફ્ટની અંદર જે આઉટપુટની અંદરનો જે ચેન્જ છે એ ઇનપુટના કારણે થયો નથી, પણ કોના કારણે થયો છે તો કે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સના કારણે, જેમ કે ટેમ્પરેચર, પ્રેશર બરાબર. તો આવા કોઈ પણ કારણોના કારણે આઉટપુટમાં જે ફેરફાર થાય છે એ ડ્રિફ્ટ કહેવાય બરાબર. તો ડ્રિફ્ટની પણ પ્રોબ્લેમ અહીંયા છે બરાબર. તો આ વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની છે બરાબર છે. તો આપણે આગળ વધીએ બરાબર. ચલો હવે આગળ આવે છે ઇન્ટિગ્રલ કંટ્રોલ બરાબર. ઇન્ટિગ્રલ કંટ્રોલની અંદર શું છે તો કે અહીંયા કંટ્રોલ એક્શન જે છે એ એરર સિગ્નલના ઇન્ટિગ્રેશનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે કંટ્રોલ એક્શન જે હોય છે બરાબર, કંટ્રોલ એક્શન એ કોના સમપ્રમાણમાં હોય છે તો કે એરર સિગ્નલના ઇન્ટિગ્રેશનના સમપ્રમાણમાં હોય છે બરાબર. તો હવે એરર સિગ્નલનું ઇન્ટિગ્રેશન કરવાવાળું તો કોઈક જોઈશે અહીંયા. તો અહીંયા એરર સિગ્નલનું ઇન્ટિગ્રેશન કોણ કરે છે? ઇન્ટિગ્રેટર કરે છે બરાબર. ઇન્ટિગ્રેટર આપણે અહીંયા મૂકેલું છે બરાબર. સિસ્ટમની અંદર આપણે ઇન્ટિગ્રેટર મૂકેલું છે જે એરર સિગ્નલનું ઇન્ટિગ્રેશન કરશે બરાબર. અને એ ઇન્ટિગ્રેટેડ જે આઉટપુટ છે એ તમને કંટ્રોલરને મળશે, અને કંટ્રોલર પછી એ પ્રમાણેનું તમને કંટ્રોલ્ડ આઉટપુટ આપશે બરાબર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે આઉટપુટ છે એ કેવું છે? ધીમું છે બરાબર. રિસ્પોન્સ સ્લો છે, એટલે કે ધીમું છે. સમજી લો, અહીંયા આની સાથે જો હું દોરું તો આ જે છે એ કઈ કોનો રિસ્પોન્સ થશે? આ ડેરિવેટિવ કંટ્રોલનો રિસ્પોન્સ થશે બરાબર. આ ડેરિવેટિવ કંટ્રોલનો રિસ્પોન્સ છે. પછી હું આની સાથે પ્રપોઝનલ કંટ્રોલનું જો દોરું તો કેવું થશે? પ્રપોઝનલ કંટ્રોલનું આવું થશે બરાબર. તો હવે તમે જોઈ શકો છો કે રિસ્પોન્સ બહુ ધીમો છે બાકી બંને સિસ્ટમની સાપેક્ષે. જે ઇન્ટિગ્રેટિંગ કંટ્રોલ એક્શન છે અથવા તો ઇન્ટિગ્રલ કંટ્રોલ એક્શન છે એનો રિસ્પોન્સ બહુ જ ધીમો છે બરાબર છે. પણ અહીંયા ફાયદો શું છે તો કે ઓવરશૂટ નથી બરાબર. જો તમને અહીંયા ઓવરશૂટ નથી, આપણે ઓવરશૂટ અહીંયા આવી રીતના જોવા મળતી હતી બરાબર. કોની અંદર જોવા મળતી હતી આવી રીતની ઓવરશૂટ? તો કે ડેરિવેટિવ કંટ્રોલ એક્શનમાં જોવા મળતી હતી. પણ અહીંયા જે છે ઓવરશૂટ એકે પણ જરા પણ નથી બરાબર. એટલે તમે થોડુંક જે માઇનર ચેન્જ કહી શકો, પણ આને ઓવરશૂટ ના કહેવાય બરાબર. તો ઓવરશૂટ નથી, અને ડ્રિફ્ટ જે છે અહીંયા એલિમિનેટ થાય છે બરાબર. એટલે કે ડ્રિફ્ટ જે છે નીકળી જાય છે, ડ્રિફ્ટની પ્રોબ્લેમ જે છે નીકળી જાય છે. પણ ડિસએડવાન્ટેજ શું છે? રિસ્પોન્સ સ્લો છે અને ઓસિલેશન છે જો બરાબર. આઉટપુટમાં જે છે આમ ઓસિલેશન્સ મળ્યા કરે છે તમને. એટલે કે તમને આઉટપુટ જે છે ને એ જે ડિઝાયર્ડ આઉટપુટ છે એ નથી મળતું, પણ એની આજુબાજુ જે છે ને એની આજુબાજુની કિંમતો તમને મળ્યા કરે છે. એટલે કે જે ડિઝાયર્ડ આઉટપુટ છે એની આસપાસની કિંમતો તમને મળ્યા કરે છે બરાબર, ઓસિલેશનના સ્વરૂપમાં. એટલે કે તમને જે ડિઝાયર્ડ આઉટપુટ છે તો થોડીક વારમાં વધેલી કિંમત મળે, થોડી વારમાં ઘટેલી કિંમત મળે, વળી થોડી વારમાં વધેલી, વળી થોડી વારમાં ઘટેલી કિંમતો બરાબર તમને આઉટપુટમાં મળે બરાબર. તો આ ઓસિલેશન જે છે અહીંયા અસ્તિત્વ ધરાવે છે. તો એ શું છે? એના ડ્રોબેક છે, એટલે કે ડિસએડવાન્ટેજ છે. સ્લો રિસ્પોન્સ અને ઓસિલેશન એટલે કે આ દોલનો બરાબર. એટલે આઉટપુટ તમને જે છે એ સ્ટેડી મળતું નથી
બરાબર, એટલે કે સ્થિર તમને આઉટપુટ જે છે એ મળતું નથી. પ્રોપોર્શનલ કંટ્રોલની જેમ આવું આઉટપુટ સ્થિર મળતું નથી, પણ દોલનો કરતું તમને આઉટપુટ મળે છે. બરાબર, તો આઉટપુટ જે છે એ અહીંયા આવી રીતની કેરેક્ટરિસ્ટિક સાથે આપણને જોવા મળે છે. હવે આ ત્રણે ત્રણ કંટ્રોલરને જે છે આપણે ભેગા કરીને જોઈએ તો આપણને ખબર પડે કે દરેકની અંદર કંઈક ને કંઈક ડિસએડવાન્ટેજ છે અને દરેકની અંદર કંઈક ને કંઈક એડવાન્ટેજ છે. તો જે ડેરિવેટિવ કંટ્રોલ છે, ડેરિવેટિવ કંટ્રોલ બરાબર એટલે કે ડી બરાબર, ડેરિવેટિવ કંટ્રોલ એક્શન છે તો એ ફાસ્ટ છે બરાબર, પણ એની અંદર ઓવરશૂટનો પ્રોબ્લેમ છે. પછી તમે જુઓ તો આ જે છે બરાબર, આ કઈ સિસ્ટમ થઈ? પ્રપોઝનલ. તો એની અંદર ઓસિલેશન નથી બરાબર, પણ ઓફસેટ વેલ્યુ એટલે કે તમને સ્ટેડી સ્ટેટ એરર મળે છે બરાબર. પછી તમે જુઓ ઇન્ટિગ્રલ કંટ્રોલ બરાબર, આ ઇન્ટિગ્રલ કંટ્રોલ છે તો એની અંદર ઓફસેટ નથી બરાબર, નો ઓફસેટ, પણ એની અંદર શું છે? ઓસિલેશન છે બરાબર. જો મેં તમને અહીંયા કીધું કે ઓસિલેશન છે બરાબર, એટલે તમને વેલ્યુ તો મળશે આઉટપુટમાં બરાબર, પણ કોની નજીક તમને એક ફિક્સ વેલ્યુ નહીં મળે, પણ ઓસિલેશન સાથેની વેલ્યુ મળશે બરાબર. પણ અહીંયા તમને ઓફસેટ નહીં જોવા મળે, એટલે કે તમને અહીંયા સ્ટેડી સ્ટેટ એરર નથી અહીંયા બરાબર. તો આ દરેકમાં કંઈક ખાસિયત છે, એક ફાસ્ટ છે, એકની અંદર ઓસિલેશન નથી બરાબર, એકની અંદર ઓફસેટ નથી બરાબર, પણ દરેકમાં ફરી પાછું કંઈક ને કંઈક ખામી પણ છે. જેમ કે ભલે ચાલો આ પ્રપોઝનલ છે, પ્રપોઝનલ કંટ્રોલ એક્શન, તો એની અંદર ઓસિલેશન નથી પણ એની અંદર ઓફસેટ છે બરાબર. ઇન્ટિગ્રલ કંટ્રોલ તો એની અંદર ઓસિલેશન છે બરાબર, આ રાજો એની અંદર ઓસિલેશન છે પણ ઓફસેટ નથી, એટલે કે તમને થોડીક વાર પછી ભલે શરૂઆતમાં તમને ઓસિલેશન મળશે, પણ થોડીક વાર પછી જ્યારે એ સ્ટેબલ થઈ જશે સિસ્ટમ બરાબર, તો તમને ઓસિલેશન નહીં મળે ઇન્ટિગ્રલ કંટ્રોલમાં, પણ શરૂઆતમાં તમને ઓસિલેશન મળશે બરાબર. તો આવી રીતની વાત છે. અને ડેરિવેટિવમાં શું છે? તો ફાસ્ટ છે પણ એની અંદર ઓવરશૂટ મળે છે અને સિસ્ટમ સ્ટેબલ પણ નથી બરાબર. તમને ખબર નથી કે અહીંયાથી આગળ કેવી રીતે જશે બરાબર, આઉટપુટ કેવી રીતે જશે. તો આ ત્રણે ત્રણ જે છે એની અંદર કંઈક ખામી છે, કંઈક ફાયદો છે. તો આપણે કરશું શું હવે? તો કે જે પ્રમાણે આપણી જરૂરિયાત છે ને એ પ્રમાણે આપણે દરેક સિસ્ટમનું કોમ્બિનેશન કરશું. જેમ કે પ્રપોઝનલ ડેરિવેટિવ બરાબર, પ્રપોઝનલ ઇન્ટિગ્રલ, પ્રપોઝનલ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ, ત્રણેય ભેગું. તો આ દરેક આપણી જરૂરિયાત પ્રમાણે આધાર રાખે છે બરાબર, કે જરૂરિયાત કેવી છે આપણી, તો એ પ્રમાણે દરેકનું આપણે મિક્સિંગ કરશું બરાબર. તો હવે એ આપણે જોશું આવતા લેક્ચરમાં બરાબર. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર. તો આશા છે કે તમને અહીંયા સુધી સમજાઈ ગયું હશે બરાબર. કંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટમાં લખી શકો છો બરાબર. તો આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, ચાલો, થેન્ક યુ.